विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे उदाहरण नंबर 1.3 जोईशुं। हवे एनी रकम शुं आपी छे? एक प्याला पाणीमां धन अने ऋण विद्युत भार शोधो। अने एवुं धारो कि एक प्याला पाणीनो दर 250 ग्राम छे तथा अणु भार ए 18 छे। हवे आमां करवानुं शुं समजजो बरोबर। एक प्याला पाणी छे एमां धन ने ऋण विद्युत भार केटलो हशे नक्की करवानुं छे। तो एना माटे पहेलुं काम ए करी दईए कि एक प्याला पाणीनो दर आपी छे, ए दर परथी एक प्याला पाणीमां कुल केटला पाणीना अणुओ हशे ए नक्की कर लो। एकवार पाणीना कुल अणुओ नक्की थई जाय, एक प्यालामां केटला अणुओ छे नक्की थई गया, पछी शुं करवानुं? एक अणु परनो विद्युत भार लाई दो। एक अणु परनो विद्युत भार आई जाय, एने अणुओनी संख्या वडे गुणी नाखो एटले कुल विद्युत भार आपणे मेळवी शकीए। तो जो शुं करीशुं, ध्यान आपजो। पहेला आपणे एक प्याला पानी में कुल अणुओं की संख्या, अब क्यों सूत्र वे शोधाय, सूत्र केवु आवे याद रखो, तमे केमनु आवे हुं बताऊं तमने। कुल अणुओं की संख्या बराबर ऊपर एवोगाड्रो अंक, नीचे अणु भार अने गुण्या दर। आना परथी एक प्याला पाणीमां कुल केटला अणुओ छे आपणे मेळवी शकीए, जુઓ તો કેટલા થશે? એને અવગણનો અંક એટલે 6.023 × 10³ દર કેટલું છે? તો 250 ગ્રામ પાણીનું દર, 250 ગ્રામ, નીચે અણુ ભાર 18। તો એક પ્યાલા પાણીમાં કુલ અણુઓની સંખ્યા થશે 83.611 × 10³ અણુઓ। કેમનું સૂત્ર આવ્યું એ પહેલાં સમજી દો, આ સૂત્ર કેમનું આવ્યું એ સમજી લો। અહીંયા પાણીનો અણુ ભાર 18 છે, પાણીનો અણુ ભાર 18, એનો મતલબ થાય 18 ગ્રામ પ્રતિ મોલ। હવે જો અહીંયા હું લખીશ દર અને અહીંયા લખીશ અણુઓની સંખ્યા, તો આનો મતલબ પહેલા સમજો। 18 ગ્રામ દર હોય એટલે કે અણુ ભાર જેટલું દર હોય, અણુ ભાર 18 ગ્રામ દર હોય તો એક મૂળ જથ્થો થાય, અને એક મૂળ જથ્થામાં અણુ કે પરમાણુની સંખ્યા એને એવોગાડ્રો અંક કહેવાય, એટલે લખાય 6.023 અથવા 0.02 × 10³। અણુ ભારનો મતલબ શું? 18 ગ્રામ દર એટલે એક મૂળ જથ્થો થાય, એટલે 18 ગ્રામ જેટલું દર હોય તો એક મૂળ જથ્થામાં રહેલા અણુઓની સંખ્યા એને એવોગાડ્રો અંક કહેવાય, એટલે 18 ગ્રામમાં આટલા અણુઓ હશે એવોગાડ્રો અંક જેટલા। તો અહીંયા એક પ્યાલામાં ટોટલ દર કેટલું હતું? 250 ગ્રામ। તો 250 ગ્રામ દર હોય તો અણુઓની સંખ્યા કેટલી થાય? તો જો અણુઓની સંખ્યા બરાબર એવોગાડ્રો અંક ગુણ્યા પ્યાલાનું દર અને ભાગ્યા અણુ ભાર છેદમાં જશે। તો હંમેશા યાદ રાખો, આ દરેક વખતે આ વસ્તુ લખવાની જરૂર ના પડે આપણે, તમારે તમને રકમની અંદર દર આપેલું હોય અને એના પરથી કેટલા અણુઓ છે કે કેટલા પરમાણુ છે એ લાવવું હોય, એનું સૂત્ર છે એન બરાબર એવોગાડ્રો અંક ભાગ્યા અણુ ભાર ગુણ્યા દર, અને પરમાણુ આપ્યા તો પરમાણુ ભાર લખવાનું। મતલબ આ સૂત્રનો ઉપયોગ કરી એક પ્યાલામાં રહેલા અણુઓની સંખ્યા લાવી શકાય। તમારી પાસે એક પ્યાલામાં રહેલા અણુઓની સંખ્યા આવી ગઈ, હવે શું કરશો? એક અણુમાં કુલ કેટલો વિદ્યુત ભાર છે નક્કી કરો। તો પાણીના, પાણી એટલે H2O લખાય, પાણીના એક અણુમાં ઓક્સિજનના એક પરમાણુમાં, જો ઓક્સિજનનો એક પરમાણુ આ રીતે લખાય, ઓક્સિજનનો એક પરમાણુ 8O60 આ રીતે લખાય, પાણીનો અણુ H2O એમાં ઓક્સિજનનો એક પરમાણુ છે, ઓ એક જ છે, એટલે એક પરમાણુ દીઠ 8 પ્રોટોન, આ પ્રોટોનની સંખ્યા એટલે 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન હોય છે, તથા
બે હાઇડ્રોજન પરમાણુ, બે હાઇડ્રોજન, હાઇડ્રોજન ને 1H1 લખાય એટલે એમાં પ્રોટોન ની સંખ્યા 1 થાય, પણ એમાં બે પરમાણુ છે એટલે બે હાઇડ્રોજન પરમાણુ દીઠ બે પ્રોટોન અને બે ઇલેક્ટ્રોન હોય છે, અને માટે આમ પાણીના એક અણુમાં કુલ 10 પ્રોટોન, 8 જો ઓક્સિજનના 8 અને હાઇડ્રોજનના 2, એમ ટોટલ 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય છે. એટલે પાણીના એક અણુમાં 10 પ્રોટોન હોય અને 10 ઇલેક્ટ્રોન હોય, 10 પ્રોટોન ન્યુક્લિયસ પર હોય અણુની અંદર અને 10 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં હોય, તો એક અણુ પરનો વિદ્યુતભાર કેટલો, પાણીના એક અણુ પરનો વિદ્યુતભાર શું લખાય, ક્યુ બરાબર એની, ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી પ્લસ ઓર માઇનસ, જો પ્રોટોન માટે લખીએ તો પ્લસ લખાય, ઇલેક્ટ્રોન માટે માઇનસ લખાય. ચલો શું કરીશું અહીંયા, તો જો તો પ્લસ ઓર માઇનસ સંખ્યા કેટલી હતી, 10 પ્રોટોન માટે પ્લસ, 10 ઇલેક્ટ્રોન માટે માઇનસ, અને ગુણ્યા E એટલે 1.602 ગુણ્યા 10^-19 કુલમ. હવે જો પાણીના એક અણુ પરનો વિદ્યુતભાર આવી ગયો તમારી પાસે, આ એક અણુ પરનો વિદ્યુતભાર થઈ ગયો, તો એક પહેલા પાણીમાં કુલ આટલા અણુ હતા, એક અણુ પરનો વિદ્યુતભાર આટલો, તો કુલ વિદ્યુતભાર કેટલો હતો, એક પ્યાલા પાણી પરનો, પાણીમાં કુલ વિદ્યુતભાર, તો કુલ વિદ્યુતભાર બરાબર આ એક અણુ પરનો વિદ્યુતભાર છે એને કુલ અણુઓ વડે ગુણી નાખો, તો ક્યુ બરાબર કુલ અણુઓની સંખ્યા હતી 83.611 ગુણ્યા 10^23, અને પ્લસ ઓર માઇનસ હું આગળ લખી દઈશ, ગુણાકાર જ કરવાનો છે આગળ, પ્લસ ઓર માઇનસ, પ્રોટોન માટે ધન, ઇલેક્ટ્રોન માટે માઇનસ. તો જો પ્રોટોન સંખ્યા લખી દીધી અણુઓની, અને વિદ્યુતભાર 10^1.602 × 10^-19 કુલમ, અને આનો તમે ગુણાકાર કરશો અને સાદુરૂપ આપશો, તો તમારો જવાબ આવશે 1.34 × 10^7 કુલમ, અને આગળ પ્લસ ઓર માઇનસ, એટલે જો પ્લસ લખીએ તો ધન વિદ્યુતભાર, ને માઇનસ લખીએ તો ઋણ વિદ્યુતભાર. આ રીતે આ દાખલો ગણી શકાય. તો તમારે શું યાદ રાખવાનું, પહેલું કામ એ કરવાનું, એક પહેલા પાણીમાં કુલ અણુઓની સંખ્યા કેટલી, તો આ સૂત્ર પરથી શોધી કાઢવાની. કુલ અણુઓની સંખ્યા આવી ગઈ. હવે એક અણુ પરનો વિદ્યુતભાર કેટલો, તો પાણીના એક અણુમાં ઓક્સિજનમાં 8 પ્રોટોન અને હાઇડ્રોજનના 2 પરમાણુ, એના દીઠ 2 પ્રોટોન, એટલે ટોટલ 10 પ્રોટોનની સંખ્યા હોય, એ રીતે 10 ઇલેક્ટ્રોન હોય, તો એક અણુ પરનો વિદ્યુતભાર કેટલો એ ગણી નાખો, એટલે પ્રોટોનની સંખ્યા 10 અને એક પરનો વિદ્યુતભાર, એટલે એક અણુ પરનો કુલ વિદ્યુતભાર તમને મળી જાય. અને પછી પાણીમાં એક પ્યાલા પાણીમાં કુલ આટલા અણુ હતા, એક અણુ પરનો આટલો વિદ્યુતભાર થયો, બેનો ગુણાકાર, એટલે કુલ વિદ્યુતભાર તમને મળી જશે. તો આ રીતે આ દાખલો તમે ગણી શકો.